નમસ્તે. ચાલો આજે આપણે જાણીએ કે વધારે પડતું માસિક આવવાના કારણો કયા કયા હોઈ શકે છે. જ્યારે પણ પીરિયડ દરમિયાન સામાન્ય રીતે જેટલા દિવસ બ્લડ ચાલતું હોય એના કરતાં વધારે ચાલે અથવા તો વધારે પડતું બ્લીડિંગ થાય તેને આપણે મેનોરેજિયા કહેતા હોઈએ છીએ. આના જુદા જુદા કારણો હોઈ શકે છે. સૌથી પહેલાં તો સ્ટ્રક્ચર એટલે ગર્ભાશયની અંદરને કોઈ તકલીફો, જેમ કે ગર્ભાશયની સ્નાયુની દિવાલમાં સોજો હોવો, જેને એડિનોમાયોસિસ કહેવામાં આવે છે. ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડ હોવું, જે સબમ્યુકસ અથવા તો ઇન્ટ્રામ્યુરલ હોય અને એન્ડોમેટ્રિયમ પ્રેશર આપતું હોય, જેથી કરીને વધારે બ્લીડિંગ થઈ શકે છે. એન્ડોમેટ્રિયમની અંદર એટલે કે ગર્ભાશયની અંદરની ચામડીમાં પોલીપ એટલે કે મસો હોવો, સર્વિક્સ એટલે ગર્ભાશયના નીચેના ભાગમાં મસો હોવો, સર્વિક્સમાં કોઈ કેન્સર કે એની પહેલાંના ચિહ્નો ડેવલપ થયેલા હોય તેના કારણે પણ બ્લીડિંગ થઈ શકે છે. આ ઉપરાંત વધારે પડતું માસિક જવાના કારણો હોર્મોનલ પણ હોઈ શકે છે, જેમ કે તમને ઓવરીમાં કોઈ સિસ્ટ થયું હોય, પાણીની ગાંઠ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, તેના કારણે પણ હેવી પીરિયડ આવતો હોય છે. જ્યારે પણ આ પ્રમાણે હેવી પીરિયડ આવે ત્યારે સૌથી પહેલાં આપણે ડૉક્ટરની સલાહ લઈ અને એ વધારે પડતું માસિક કંટ્રોલ કરવાની દવા લેવી પડે છે, અને એ પછી ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરવામાં આવે છે, જેના કારણે આપણે એનું કારણ પકડી શકીએ છીએ. જો ગર્ભાશયની અંદર કોઈ કારણ ન હોય તો પછી આપણે બ્લડ ટેસ્ટ દ્વારા હોર્મોન્સ અને બીજા બ્લડ ટેસ્ટ કરી અને જો કોઈ લોહી જામવાની કમી હોય અથવા તો હોર્મોનનું ઇમ્બેલેન્સ હોય તે જાણી શકીએ છીએ. આટલું કર્યા પછી આપણે વધારે પડતું માસિક આવતું અટકાવી શકીએ છીએ, અને જો આમ ન કરવામાં આવે તો ધીરે ધીરે શરીરમાંથી વધારે પડતું લોહી જવાના કારણે લોહીના ટકા એટલે કે હિમોગ્લોબિન ઘટી શકે છે, અને તમને એ થાક અનુભવવો અથવા તો કોઈ કામ કરતી વખતે જલ્દી થાકી જવું, શ્વાસ ચડવો, આવી તકલીફો ઊભી થઈ જાય છે, અને વધારે પડતી સિવિયારિટી થઈ જતી હોય છે. જેથી જ્યારે પણ આવી તકલીફ પડે ત્યારે તુરંત તમારા ડૉક્ટરની સલાહ લો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં.